दास ने स्पेशल कुंभन दास ने भगवान श्रीनाथ जी कीधु कि आज तमारी मारे पूजा करावी छे। के कई पूजा? ई के पट्टी पूजा। कुंभन दास अपना पुष्टि मार्ग में द्वादश थी गया गोपालो जी नित्यानंद आया था एनी अष्टसाप कवियों की शू बात है मधुर मधुर। कुंभन दास एम मोखरे से चतुर्भुज दास ने कुंभन दास श्रीनाथ जी भगवान कीधु कि आज मारे तमारी पूजा करावी छे। के कई पूजा ठाकुर जी? श्रीनाथ जी डायरेक्ट बात करता कुंभन दास ई के पट्टी पूजा। एट कुंभन दास बिचारो खेडूत माणा एने पट्टी पूजा समझाणी ई के कंईक आवती छे आपणे हूँ खबर ગઠા માણા બિચારા આધેડ ઉંમર। અને શ્રીનાથજીએ કીધું અડધી રાતે કુંભન દાસને કે હાલો માર્યા રે કેમ? એ કે પૂજા, એ કે આ પૂજા રાતે હોય? કુંભન દાસ કે પ્રભુ જેમ કયો એમ રાતે છે। હવે ગાર્ડનમાં લઈ ગયા ફણસના જેકફ્રૂટના કુંભન દાસને ઘણા કે કેરી નહીં તે। અને પછી ભગવાને કીધું આ ખાવાની થાય માળી હૂતો છે એમ કે કરશું કઈ રીતે? ભક્તમાલમાં તો લખ્યું છે પ્રિયાદાસજીએ કે ભગવાનને પટ્ટી પૂજા કરવાની એટલે બહુ બહુ રાશિ ગોપી હતી। રાશિ હોય ને ગોપીઓમાં અમુક રાશિ હોય, રાશિ એટલે સમજો ને રાશિનો ઓટલો, બહુ ક્રોધી ને ગુસ્સામાં જલ્દી આવે એવી ગોપી। કુંભનદાસ એવી ગોપીને કરે કુંભનદાસને લઈ ગયા કોણ ઠાકોરજી। અને પછી જોયું માખણનો મટકો ઉપર છે એટલે ભગવાને કીધું આમાં તો કેમ ઉપર પોગાય, બધા હુતા છે ઘરમાં વાંધો નથી। કુંભનદાસને કીધું તમે ઘોડો બનો અને હું તમારી ઉપર ચડું અને પછી મટકી ફોડું। કુંભનદાસ કે પ્રભુ તમે જેવી આજ્ઞા। એટલે કુંભનદાસ વાંકાવાળીને ઉભર્યા, શ્રીનાથજી ભગવાન એની ઉપર ચડ્યા અને માખણની ગોળી જરાક આમ તેમ હલાવવામાં ભગવાનને શું થયું? ઉતાવળમાં ધોતીની ગાંઠ બરોબર બંધાણી નહોતી સરખી। ભગવાન કે એ કુંભન, એ કે બોલો માં, એ કે શું, એ કે મારી ધોતી હમણાં એટલી આવશે? કુંભનદાસ કે પ્રભુ હું હલવાનો છું, હું શું કરું? કારણ કે તમે મને ઘોડો બનાવ્યો છે, જો હું હરખી કરવા તો દેવી પડશું। પણ ભગવાન કે તું હરખી ન કર તો મારી જાય એમ છે। શ્રીનાથજીને ધોતીની ગાંઠ ઢીલી, આવું ઘણા ભક્તો એ કીર્તનમાં આવતા પહેલા ચેક કરી લેવાનું। ભગવાન કે આ ધોતી ઢીલી પડે છે હવે અને એ બધો હમણાં કાટો આવશે એટલો એ મેળો તો કુંભન તું બચાય, મારી લાજ તારે હાથ છે। જો તમે આજ સુધી સાંભળી છે કથાઓ કે ભગવાન એના ભક્તોની લાજ રાખે, અરે એ વાતમાં હું માલ છું, ભક્તો આપણા ભગવાનની લાજો રાખે છે અને ભગવાનની દિલથી માને છે કે આખી દુનિયામાં આજ મારી વાહવા છે આ સાધુડાના કારણે, નકર કોણ ઓળખતું એમ। ભગવાનની જેટલી કીર્તિ યશ લાજ રાખી હોય ને ભક્તોએ રાખીશ, ભજન કરી કરીને ભગવાનને ભગવાન બનાવ્યા મને પૂછતા હોય, નકર કોણ એને કે? ભગવાન કે કુંભન કાંઈક તો કરવું પડશે તમારે, એ કે પ્રભુ મારે તમે મને ઘોડો બનાવ્યો છે, તમારી ધોતી પડે એ મને પોહાય, તમે આખે આખા પડો એ મારથી કેમ જોવાય? એટલે પ્લીઝ હું એ નહીં કરું। કુંભનદાસ કહેતો તો તું કંઈક રસ્તો તો બતાવ, તમે ઉંમરવાળા છો છોકરાને શિખામણ તો આપો। તો કુંભનદાસે કીધું પ્રભુ તમે તો સૃષ્ટિના સર્જનહાર છો, હજાર હાથ તમારા હોય છે, તમારે બે હાથ તમારે એમાં પકડેલા હોય અને એ જ આધાર હોય તો બીજા બે પ્રગટ કરવામાં તમને વાંધો શું છે? ચતુર્ભુજ થવામાં તમે તો હજાર હાથે પ્રગટ કરી શકો છો ને, તમને ક્યાં વાંધો? ભગવાને કીધું લે હા એ તો તે મને યાદ દેવો, જો ભગવાન નહીં ભગવત તમે છો એ ભક્તો યાદ દેવરા, કે ભગવાને ભૂલી જાય ક્યારેક ક્યારેક હું ભગવાન છું। અને એને તરત બે હાથ પ્રગટ કરીને બે હાથે ધોતી પકડી અને બે હાથે મટકી ચતુર્ભુજ। આજે પણ ચતુર્ભુજ મંદિર તમે જાઓ છો ને આ એ સંપ્રદાયમાં રાજસ્થાનમાં ચતુર્ભુજ વિગ્રહ ક્યાંથી થયો? ભગવાન કૃષ્ણ ન્યાય એક અલગ કથા છે એ દરબારોની, પણ ચતુર્ભુજ ભગવાન બની ગયા, ગમે ત્યારે બની જાય ભગવાન છે। અને આ ઉપરથી પ્રેરણા મળે ભગવાન ગમે એટલા હાથ લઈ શકે, એટલે કોઈ દિવસ બે હાથવાળાને ભગવાન માનવો, કારણ કે બે હાથને એક પાછો દુખવાય એવો ઇન્જેક્શન દીધું હોય ત્યાં લખવા થઈ ગયો છે ને, આપણે જોઈએ છીએ ધ્રુજ 80-90 વર્ષના થાય ને એ ભગવાન તો આમ થતા હોય, પછી એને વ્હીલચેરમાં આટા મરાવવા પડતા હોય, એટલે એ બધા ભગવાનો નથી, ભગવાનના દાસ છે। એ પોતે ન માનતા હોય આપણે માનવાનું કે આ એના, એ ભલે ભગવાન માને માનવા દેવાના, બિચારા આપણે માનવાના, આપણે શું માનવાના
कि आयन दास शिव ब्रह्म एना दास से तो आहूं से मतलब भूल न करता भागवत बधो प्रकाश आप प्रगट करी है के भगवान गमे बे हाथ प्रगट करी अने एमा भगवान ने मस्ती हुई जी कुंभन एके प्रभु हूं छे एके आले माखण आपू छु हेठे लेजे लांदो तो कुंभन दास ने थयो हालो आपणे सलाह आपी भगवान के मने कोई सलाह आपे अने मारे कंईक देवू एटले जेवू माखण आप्यु लेवा गया एमा कुंभन एकाथी आम लेवा गया એવામાં ભગવાનને મટકી છટકી અને અવાજ આવ્યો ગોપી ખાટલીમાંથી ઊભી થઈ કોણ છે ભગવાન તો જીવરા જુવાન પાતળા પાતળી કેડવાળા ખસકાવ્યા અને કુંભણ ઝપટાણા તમે ઓલી બાએ એના ઘરવાળાને જગાડ્યો કે આ જો વાત છે અને કુંભણને દીધી પટ્ટી પૂજા લાકડા વાળી બીજા દિવસે કુંભન દાસ બધે પટ્ટીઓ લગાડીને આવેલા ભગવાન કે દિવ્ય દર્શન મારે આ જ પૂજા તમારી કરાવવાની હતી કુંભન દાસ કે મને નથી ખબર કે પટ્ટી પૂજા આટલી કરા હું તો એમ સમજો કે પટ્ટી પૂજા હશે કઈક ભગવાન કે સમજાઈ ગયું ને પટ્ટી પૂજા કોને કહેવાય કુંભન દાસને બધે પટ્ટીઓ હતી ઢોકળા કરાવ્યા એને પણ કુંભન દાસ ધન્ય માનતા હતા આખા વિશ્વનો જે આધાર છે એ શ્રીનાથજીને કુંભન કહે છે કે હું આધાર આપીને ઊભો છું હું ઘોડો તો કોનો મારા શ્રીનાથજીનો ને મારા નાથનો અને એ મારા આધારે ઉભા છે તો એક આનંદ છે ભગવાન આવી કરાવી નાખે પૂજા.